बनासकांठा जिल्लाना धानेरा शहेरमां आवेल रामचंद स्वराज हॉस्पिटल खाते कोविड सेंटर कार्यरत छे। कोविड केरना तबीबोनी सारवार अने सेवाथी दर्दीओ स्वस्थ बनी परत खुशीथी पोताना घरे जई रह्या छे। बस आज रीते गत रोज कोविड केर सेंटरमांथी तमाम आरोग्यकर्मी तेमज तबीबोए ताळी वगाड़ी सगर्भा महिलाने 10 दिवस सुधी सारवार आप्या बाद विदाय आपी हती। वैश्विक कोरोना वायरसनी बीजी लहेरना कारणे अनेक परिवार वैरविखेर थई गया छे। हालनी परिस्थिति प्रमाणे अनेक लोको कोरोनाना भरडामां आवी रह्या छे। आ विकट समयमां ધાનેરામાં રહેતા નિશાબેન જોશી નામની સગર્ભા મહિલા પણ કોરોના વાયરસનો ભોગ બન્યા હતા। નિશાબહેને 8 માસનો ગર્ભ હોવાના કારણે પરિવારના સભ્યો મહિલાની સારવારને લઈ ભારે ચિંતામાં હતા। સારા તબીબ અને યોગ્ય સારવાર માટે નિશાબહેનને જિલ્લાની મોટી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, જો કે હોસ્પિટલના તબીબોએ સારવાર માટે ના પાડી લીધી હતી। કોરોના વાયરસના લક્ષણો વધુ હોવાના કારણે સગર્ભા મહિલાની સારવાર મુશ્કેલ હતી। જ્યારે થાકી હારીને પરિવારે ધાનેરા રામચંદ સ્વરાજ હોસ્પિટલમાં ચાલતા સરકારી કોવિડ સેન્ટરમાં નિશાબહેનને સારવાર માટે દાખલ કરાયા હતા। નિશાબહેનની સારવાર માટે કોવિડ કેરના તબીબો અને આરોગ્યકર્મીઓએ સારવાર શરૂ કરી હતી, ત્યારે નિશાબહેનનું ઓક્સિજન લેવલ પણ ઓછું હોવાથી ગર્ભમાં રહેલા બાળક પર અસર પડે તેમ હતી અને સતત 10 દિવસ સુધીની સારવાર લીધા બાદ નિશાબહેનનું સ્વાસ્થ્ય બરાબર થઈ જતાં તેમને રજા અપાઈ હતી। જે દરમિયાન નોડલ અધિકારી MM ડાબી, ડૉક્ટર વિમલ ત્રિવેદી અને કોવિડના આરોગ્યકર્મીઓએ તાળી વગાડી અભિવાદન સાથે નિશાબહેનને હોસ્પિટલમાંથી વિદાય આપી હતી। 8 માસના ગર્ભ સાથે નિશાબહેને પોતાના કુખમાં રહેલા બાળકને કંઈ ના થાય તે માટે આત્મવિશ્વાસ સાથે સારવાર લઈ ઘરે પરત ફર્યા છે। મનોબળ મજબૂત રાખનાર આ સગર્ભા મહિલા કોરોનાને હરાવ્યો છે। મારું નામ નિશા છે। હું 7 દિવસ પહેલાં અહીંયા એડમિટ થઈ હતી। એડમિટ થઈ ત્યારે મારી સિચ્યુએશન બહુ જ ખરાબ હતી અને બચાવવાના કોઈ ચાન્સ લાગતા નહોતા, પણ થેન્ક યુ વિકી સર અને મંજુલા મેડમ, જેમણે મને બચાવી, બહુ સારી ટ્રીટમેન્ટ આપી અને મને એક નવું જીવન આપ્યું। 7 દિવસમાં મારી બહુ સારી અહીંયા દેખભાળ થઈ, પણ સેવા કાર્ય ભાવે પણ બહુ અહીંયા આવતા હતા અને મને બહુ સારી ટ્રીટમેન્ટો સિસ્ટર દ્વારા અને ડૉક્ટર દ્વારા મળી। અચ્છા, એવું જાણવા મળ્યું કે તમે પ્રેગ્નન્ટ પણ છો બાળક? હા, મારે 8મો મહિનો ચાલતો હતો, હું પ્રેગ્નન્ટ હતી। કોઈ પણ ડૉક્ટર મને એડમિટ કરવા માટે તૈયાર નહોતું, એવામાં વિકી સર અને મેડમે મને બહુ જ હેલ્પ કરી હતી, થેન્ક યુ સર અને મેડમ। અચ્છા, બીજા કેટલા હોસ્પિટલ સુધી તમે ગયા છો સારવાર માટે? પાલનપુર સુધી છેક જઈને આવ્યા હતા, પણ ત્યાં બધા લોકો એડમિટ કરવા માટે ના પાડતા હતા અને મને 8મા મહિને CS નું પણ કીધું હતું, પણ મેડમે મારી સારી ટ્રીટમેન્ટ કરી જેના કારણે હું એકદમ ઠીક થઈ ગઈ। અચ્છા, ઘરે જાઓ છો એમ ને? શું કહેશો બીજા દર્દીઓને તમે? બીજા દર્દીઓને પણ હું એમ કહીશ કે હિંમત રાખો, હિંમતથી બધું થાય છે, હિંમત ના હારો તો કોરોનાને હરાવી શકીએ છીએ। આજે હું એકદમ કમ્પ્લીટ છું અને મને રજા આપે છે, હું ઘરે જાઉં છું। જે તમે તમારા બાળક બંને હવે સ્વસ્થ છો એમ? હા, હવે હું એકદમ સ્વસ્થ છું। રામચંદ સ્વરાજ હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે સેવા આપું છું। આ વખતે કોરોના મહામારીમાં અમારી સંસ્થા કોવિડ કેર સેન્ટર તરીકે કાર્યરત છે। સગર્ભા મહિલાઓમાં પણ આ વખતે કોરોનાની અસર જોવા મળી રહી છે, જે માટે અમારી સંસ્થાથી થતા તમામ પ્રયત્નો અને સેવાઓ અમે આપીએ છીએ। નિશાબેન જોશી નામક પેશન્ટ જે કોરોના કેટેગરીમાં સિવિયર કોવિડ કેટેગરીમાં અહીંયા દાખલ કરવામાં આવ્યું હતું, જ્યારે પેશન્ટ અહીંયા દાખલ થયું ત્યારે તેમની હાલત ગંભીર હતી। અમે અમારી ટીમ દ્વારા એનેસ્થેટિક ફિઝિશિયન તેમજ ડાબી સાઈડના ગાઈડન્સમાં દાખલ કરી પેશન્ટને જરૂરી નિદાન અને ટ્રીટમેન્ટ પૂરી પાડી આજે 10 દિવસ પછી પેશન્ટ એકદમ સ્વસ્થ, તેનું બાળક પણ સ્વસ્થ છે અને તેમને એથી રજા આપેલી છીએ, જે માટે અમે ખુશી અનુભવીએ છીએ। આ વખતે બાકીની સગર્ભા મહિલાઓને પણ મારી સલાહ છે કે એ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે, જરૂરી પ્રિકોશન લે અને કોઈ બી જ્યારે પણ સાધારણ લક્ષણો જણાય ત્યારે તેને અવગણ્યા વગર હેલ્થ કેરની એ લોકો કોન્ટેક કરે અને અર્લી ટ્રીટમેન્ટ લે, જેના કારણે મોર્ટાલિટી અટકાવી શકાય અને માતા અને તેમના ગર્ભ બંનેને આપણે બચાવી શકીએ।